મરા સરકારે રાજ્યમાં મરાઠાઓને 100% અનામત આપવાની જાહેરાત કરી છે ત્યારે પાસા કન્વીનર હાર્દિક પટેલે રાજ્યની ભાજપ સરકાર પર સવાલો કર્યા. તેમણે કહ્યું કે જો ભાજપની સરકાર મહારાષ્ટ્રમાં મરાઠાઓને 100% અનામત આપી શકતી હોય તો ગુજરાતમાં પાટીદારોને કેમ નહીં? ભાજપ સરકારને પાટીદારોને અનામત આપવામાં શું તકલીફ છે? તો આ તરફ અનામત આંદોલનને લઈને શંકરસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં અનામતની માંગ ટાઈમ પાસ છે, કાયદો બનાવીને અનામતના મુદ્દાનું નિરાકરણ લાવવું જોઈએ. શંકરસિંહ વાઘેલાએ એમ પણ કહ્યું કે જે લોકો દુઃખી છે તેમને ન્યાય મળવો જોઈએ. વાયબ્રન્ટ સમિટની ગુજરાતી તૈયારીઓના ભાગરૂપે દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ ઉદ્યોગકારો સાથે બેઠક યોજી. મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર કેનીચી અયુકાવા સાથેની સીએમની મીટિંગમાં મારુતિ મોટર્સના નવા પ્લાન્ટ વિશે ચર્ચા થઈ, જેમાં ગુજરાત યુવાનોને રોજગારી આપવા તેમજ મારુતિ દ્વારા આઈટીઆઈમાં નવા તાલીમ અભ્યાસક્રમો શરૂ કરવા માટે પણ ચર્ચા કરી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યાને જોતા રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકાર રાજપીપળામાં એરપોર્ટ વિકસાવશે. આ અંગે મુખ્યપ્રધાન રૂપાણી અને એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રા વચ્ચે મુલાકાત થઈ. રાજકોટ ધોલેરા અને રાજપીપળામાં એરપોર્ટના નિર્માણમાં એરપોર્ટ ઓથોરિટી પણ સહયોગ આપશે. રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે રાજ્યમાં કુલ 2820 ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી હતી. પહેલા દિવસે 19.50 કરોડ રૂપિયાના કિંમતની 39,000 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી. મહત્વનું છે કે રાજ્યના 122 ખરીદ કેન્દ્રો પરથી મગફળીની ખરીદી કરવામાં આવી. અરવલ્લીના માલપુરમાં બીજા દિવસે પણ મગફળી ખરીદ કેન્દ્ર પર બારદાનનો અભાવ જોવા મળ્યો. માલપુર ખરીદ કેન્દ્ર પર માત્ર એક જ ટ્રેક્ટર બારદાન છે, જે પર્યાપ્ત નથી. મહત્વનું છે કે માલપુર ખરીદ કેન્દ્ર પર બારદાનના અભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે. સતત 2 દિવસથી ઓછા બારદાન સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે ત્યારે સેમ્પલ લેવાની કામગીરીથી ખેડૂતોમાં રોષ ફેલાયો. પુરવઠા વિભાગ દ્વારા સેમ્પલ લઈ મગફળીમાં ભેજનું પ્રમાણ નક્કી કરાય છે. જો ભેજનું પ્રમાણ 8% કે તેથી ઓછું હોય તો જ ખરીદી કરવામાં આવે છે. પુરવઠા વિભાગની કાર્યવાહીથી ખેડૂતો અસમંજસભરી સ્થિતિમાં મુકાયા છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ એપીએમસી માર્કેટમાં ડાંગરના ટેકાના ભાવ કરતા વધારે ભાવ મળતા ખેડૂતોની લાંબી કતારો લાગી. એપીએમસી દ્વારા અત્યાર સુધીમાં 2 લાખ ડાંગરની બોરીની ખરીદી કરવામાં આવી છે. સરકારે ટેકાના ભાવ 350 રૂપિયા જાહેર કર્યા છે, ત્યારે એપીએમસી માર્કેટમાં ડાંગરનો ભાવ 380 થી 390 રૂપિયા સુધી આપવામાં આવે છે. રાજ્ય સરકારના આદેશ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું. ઢાંકી પંપિંગ સ્ટેશન મારફતે નર્મદાની મુખ્ય કેનાલમાં 5,900 ક્યુસેક જેટલું પાણી છોડાયું. આ પાણીથી લીંબડી, મોરબી, બોટાદ, માળિયા અને વલ્લભીપુરના ખેડૂતોને મોટો ફાયદો થશે. બીજી તરફ કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં આનંદની લહેર દોડી ગઈ છે. પાણીની અછતના કારણે જે ખેડૂતોના પાક બળી જવાના આરે હતા તેવા ખેડૂતોને પણ કેનાલમાં પાણી જોઈને જીવમાં જીવ આવ્યો. હવે તેમની આશા જાગી છે કે તેમનો ઉભો પાક બચી જશે. જોકે ખેડૂતો એવો પણ દાવો કરી રહ્યા છે કે લોકસભાની ચૂંટણીના કારણે કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાના ખારિયા પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં 50 ફૂટ મોટું ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. સાથે જ આસપાસના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા. ખેતરોમાં પાણી ઘૂસવાના કારણે પાકને નુકસાન થવાની શક્યતા છે. તો આ તરફ બનાસકાંઠાના ભાવ તાલુકામાં પણ કેનાલમાં ગાબડું પડ્યું. ચારડા ગામ પાસે નર્મદાની માઇનોર કેનાલમાં 15 ફૂટ મોટું ગાબડું પડ્યું, જેના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો. લોકોએ આરોપ લગાવ્યો કે કેનાલનું સમયસર રિપેરિંગ ન થતા ગાબડું પડ્યું છે. કરોડો રૂપિયાના પોન્ચી સ્કીમ કૌભાંડમાં રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે એવી માહિતી સામે આવી રહી છે કે પોન્ચી સ્કીમના નામ પર અમદાવાદના નિકોલ વિસ્તારના લોકો સૌથી વધારે ભોગ બન્યા છે. ભોગ બનેલા લોકોએ લોન લઈને વસ્તુઓ વેચીને સ્કીમમાં રોકાણ કર્યું હતું. કૌભાંડ સામે આવતા ભોગ બનનાર દેવાદાર બની ગયા છે.
વિનય શાહના 260 કરોડના કૌભાંડના તાર હવે રાજકોટ જિલ્લાના જસદણ સુધી પહોંચ્યા છે. વિનય શાહની છેતરપિંડીના ભોગ બનનારાઓની સંખ્યા વધી રહી છે. સરદાર ગામના 200થી વધુ લોકો પણ આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. વિનય શાહની એક વર્ષમાં રૂપિયા ડબલ કરવાની લોભામણી સ્કીમમાં 200થી વધુ લોકો ફસાયા એવો અંદાજ છે કે લોકોના 2 કરોડ કરતા વધુ રૂપિયા ફસાયા છે. ખેડૂતોની આવક બમણી કરવાના સરકારી દાવાઓ વચ્ચે ખેડૂતોના આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના સાયલામાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યો. નાગડકા ગામમાં રહેતા ખેડૂતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી પાક નિષ્ફળ જતા આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. પંચમહાલમાં સાંસદ પ્રભાસિંહ ચૌહાણના પુત્ર પર ગંભીર આરોપ લાગ્યો છે. પ્રભાસિંહના પુત્ર પર આરોપ છે કે તેણે ધારાસભ્ય સુમન ચૌહાણના પુત્ર પર જીવલેણ હુમલો કર્યો. રેતી વેપારીની અદાવતે લઈને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો. આ મામલે સુમન ચૌહાણે પ્રભાસિંહ ચૌહાણના પુત્ર સહિત 4 એસમો સામે ફરિયાદ નોંધાવી. વડોદરાના ડભોઈ સામાજિક વનીકરણ કચેરીના 2 કર્મચારીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો. બંને કર્મચારીઓએ ઝેરી પાવડર ખાઈ આત્મહત્યાની કોશિશ કરી. 3 વર્ષથી પગાર ન મળતો હોવાના આક્ષેપ સાથે આપઘાતનો પ્રયાસ કર્યો. હાલ બંને કર્મચારીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ દિવાળી ખેડૂતો માટે લઈને આવી છે ખુશહાલી, કારણ કે આ 15 નવેમ્બરથી ગુજરાત સરકાર કરશે 1,000 રૂપિયા પ્રતિ મણના ટેકાના ભાવે રાજ્યના 122 એપીએમસી કેન્દ્રો પરથી મગફળીની ખરીદીનો પ્રારંભ. ખેડૂત મિત્રોએ આ માટે 1-30 નવેમ્બર દરમિયાન ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. આધાર કાર્ડની નકલ, 7 બાર અને 8 અના ઉતારા અને બેંક ખાતાની વિગતો સાથે ખેડૂતો બહુ સરળતાથી આ નોંધણી કરાવી શકશે અને ચૂકવણીની રકમ સીધી ખેડૂતના બેંક એકાઉન્ટમાં જમા કરાવી દેવાશે. જેને આનંદની વાત, કિસાનોના કલ્યાણ માટે સદા સંકલ્પબદ્ધ છે ગુજરાત સરકાર. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા જનહિતાર્થે. મને ઘણીવાર પૂછવામાં આવે છે કે અલ્ટ્રાટેક સિમેન્ટ જ કેમ, કારણ કે લાંબી છત બનાવી હોય કે 2 પરિવારને સંયુક્ત રાખે તેવો બ્રિજ, લોકોનો ભરોસો છે મારા પર અને મારો ફક્ત ભારતનું નંબર 1 સિમેન્ટ પર. અલ્ટ્રાટેક સિમેન્ટ, ધ એન્જિનિયર્સ ચોઇસ. જબ કિચન મે હો કુચિના તો હર કોઈ બનાના ચાહેગા ખાના. કુચિના મમ્મા ખાના તો ના પી. अच्छे स्टार्ट के लिए हम क्या कुछ नहीं करते. इसके स्टार्ट की तो लग गई वाट. अच्छा स्टार्ट चाहिए तो ले आइए गल्फ राइड बैटरी विद इंस्टा स्टार्ट. गल्फ राइड बैटरी, स्टार्ट मस्त तो देन जबरदस्त. જુઓ ટોલિવૂડ ની ટેક ટેક આજે બપોરે 3:30 કલાકે. બનાસકાંઠાના ડીસામાં કોર્ટના આદેશને પગલે 3 આરોપીઓએ હોસ્પિટલમાં સફાઈ કરી હતી. દારૂના કેસમાં ડીસા કોર્ટે 3 આરોપીઓને સફાઈ કરવાની સજા ફટકારી, જે અંતર્ગત 3 આરોપીઓએ ડીસા હોસ્પિટલમાં સફાઈ કરી. નોંધનીય છે કે સફાઈ કરનાર 3 આરોપીઓમાં એક પૂર્વ નાયબ મામલતદાર છે. રાજકોટના આજકોટ ગામ પાસે એક ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું. મળતી માહિતી પ્રમાણે આજકોટ ગામના પાદર પાસે ભાવનગર રાજકોટ હાઈવે પર બેકાબુ ટ્રકે એસટી બસે અડફેટમાં લીધી. સુરતના ગોપીપુરામાં જૈન સાધ્વી સાથે છેડતીની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટના બાદ જૈન સમાજ સાધ્વીની સુરક્ષાને લઈને તેમને તાલીમ આપશે. આ તમામ સાધ્વીઓને સ્વરક્ષાની તાલીમ આપવામાં આવશે. નિર્દોષ અને માનસિક તાલીમ પણ આપવામાં આવશે. ઉપરાંત અન્ય સુરક્ષા માટે આધુનિક ઉપકરણ પણ આપવામાં આવશે. રાત્રિના સમયે મુશ્કેલીઓ સામે રક્ષણ મેળવવાના ઉપાશ્રયને પણ આધુનિક સાધન યુક્ત કરવામાં આવશે.
આણંદ પોલીસે ઉમરેઠી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ પાસેથી સસ્તા અનાજની જથ્થા ભરેલી ટ્રક ઝડપી પાડી અને બે આરોપીઓની ધરપકડ કરી. પોલીસે ટ્રકમાંથી સસ્તા અનાજના ઘઉંનો કુલ 145 ગુણી જથ્થો જપ્ત કર્યો. બંને આરોપીઓ આ માલના કોઈ દસ્તાવેજ રજૂ ન કરતા તેમની ધરપકડ કરવામાં આવી. સુરતના અમરોલીમાં રખડતા ઢોર પકડવામાં ગયેલી મનપા ટીમ અને પશુપાલકો સાથે ઘર્ષણ સર્જાયું. ઘર્ષણનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ઢોર પકડવા ગયેલા લોકોને પશુપાલકોને અટકાવતા ઝપાઝપીની સ્થિતિ સર્જાઈ.